જો આપણે આના પહેલાના લેક્ચરમાં આપણે શું શીખ્યા હતા કે જીભ વિશે, બરાબર, દાંત અને જીભ વિશે, એ આપણો લાસ્ટ ટોપિક હતો. હવે એના પછી જો યાદ કરો તમે, મુખગુહા હતું, પછી અન્નનળી હતું, અને એના પછી શું આવતું હતું? આપણું અન્નનળી આવતી હતી, બરાબર. જીભ પછી શું આવે? અન્નનળી. તો આજે આપણે જોઈશું અન્નનળી. ચલો, તો મુખગુહા હતી, બરાબર, ત્યાંથી અન્નનળી, આ જે સિદ્ધિ હતી એ શું હતી? આપણી અન્નનળી, બરાબર. અને એ અન્નનળીના છેડે શું હતી? જઠર હતું, આર્યું. આવું આવું આપણે જઠર દેર્યું હતું, મેં તમને કીધું હતું કેરી આકારનું, બરાબર. આ શું હતું? આપણું જઠર. પછી અહીંયાથી આપણે શું કર્યું હતું? સી આકારમાં નાનું આંતરડું. અહીંયાથી શું જોઈન્ટ ચાલુ થતું હતું? નાનું આંતરડું. તો આપણું શું છે? અન્નનળી. તો આપણે મોઢામાં જે ખોરાક લઈએ, બરાબર, પછી એને શું કરીએ? ચાવીએ. ચાવી એટલે દાંત જીભની મદદથી ચાવીએ, બરાબર. અને એના પછી લાળ ગ્રંથિ હતી એ ભળતી હતી. પછી એ ખોરાક ક્યાં જાય છે? એ ગળેલો આપણે શું કરીએ? અહીંયાથી ગળી જઈએ છીએ, બરાબર. તો અન્નનળી મારફતે ગળેલો ખોરાક નીચેની તરફ ક્યાં જાય છે? કે જઠરમાં જાય છે. જેમ કે આ કોઈ ખોરાક છે, બરાબર, તો એ ગળીને ક્યાં આવશે? આમ નીચે આવશે. અને ક્યાં જશે? કે જઠરમાં જશે, બરાબર. તો અન્નનળી મારફતે ગળેલો ખોરાક ક્યાં જાય છે? નીચેની તરફ. હવે અન્નનળીમાં જો આપણે બોલીએ છીએ તો અહીંયા તમે હાથ રાખો, આ ઉપર નીચે થતું હશે, બરાબર. અહીંયા જે હશે કંઈક કંઠમણી, એ શું થાય? ઉપર નીચે થાય. તો એ હલનચલનના કારણે આપણો ખોરાક ક્યાં જાય? નીચેની તરફ ધકેલાય છે. અન્નનળીમાં તેના હલનચલન મારફતે ખોરાક ક્યાં જાય છે? કે નીચેની તરફ જાય છે. બસ, અન્નનળીમાં આટલું. હવે જોઈએ આપણું જઠર, બરાબર. બીજો ટોપિક છે જઠર. જઠરની અહીં જો આપણે તો બી અહીંયા એક બીજી આકૃતિ દોરી દઈએ. ખાલી જઠર માટે તમને કહે ને કે જઠરની ટૂંક નોંધ લખો, તો તમારે એની આકૃતિ દોરવાની હોય છે, બરાબર. એમાં છે ને, જો એની અંદર એક પાતળી દિવાલ હોય છે. શું હોય? આવી રીતે પાતળી દિવાલ આવેલી હોય છે. એના અંદર નાના નાના આવા ઊભા ત્રાંસા એવા રસાણકુરો આવેલા હોય છે. જો આ શું છે? જઠર. એની અંદર ઊભા ત્રાંસા એવા સ્નાયુ આવેલા હોય છે. તો ચલો આપણે એની ટૂંકમાં લખવાનું ચાલુ કરીએ. તો પહેલો મુદ્દો લખીએ કે જઠર એ જાડા દિવાલવાળી. કેવા દિવાલવાળી? જાડો દિવાલ. એની આ જે આગળનો હોય ને એ કેવું હોય? એકદમ જાડું હોય, બરાબર. તો જઠર એ જાડા દિવાલવાળી એક કોથળી જેવી રચના
છે. તેનો આકાર કેવો છે? જો આમ ચપટો યુ છે બરાબર, તો તેનો આકાર ચપટા યુ જેવો છે. પછી તેની અંદર શું આવેલું હોય છે કે ઊભા, ત્રાંસા, આડા શું આવેલા હોય છે? સ્નાયુઓ આવેલો હોય છે. તેની અંદર ઊભા, આડા, ત્રાંસા એવા સ્નાયુઓ આવેલા હોય છે બરાબર. હવે જો આ જે ઊભા, આડા અને ત્રાંસા સ્નાયુઓ આવેલા હોય છે, એમનું કાર્ય શું છે? કોઈ પણ રચના હોય ને, અને કઈ પણ રચના હોય એ સમજી વિચારીને જ કરેલી હોય, ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ થતો હોય. તો શું થાય? જેઓ જો આપણે આ ખોરાક છે, એ ખોરાક અન્નનળીમાં અહીંયાથી ગળી ગયા આપણે ગળેથી, તો એ ગળીને અન્નનળીમાંથી ક્યાં આવશે? એ ખોરાક જઠરમાં આવશે બરાબર. આ ખોરાક જઠરમાં આવ્યો, પછી એની અંદર શું છે કે એવા ઊભા, આડા, ત્રાંસા એવા સ્નાયુઓ છે. તે સ્નાયુઓની મદદથી શું થશે કે ખોરાક હશે ને એની અંદર ગોળ ગોળ ફરશે, આ હલન ચલન કરશે સ્નાયુઓ, આ બરાબર આ સ્નાયુ છે એ આમ જશે એટલે ખોરાકને અથડાશે, એટલે પાછો ખોરાક આમ જશે એટલે આને અથડાશે, આમ જશે એટલે ખોરાક અંદર શું કરશે કે અંદર ગોળ ગોળ ફરશે. તો સ્નાયુઓના હલન ચલનના કારણે જે ખોરાક હોય છે અંદર એ શું થાય છે કે ગોળ ગોળ વલોવાય છે. જે રીતે ઘંટીમાં આપણે ઘંટીમાં કેવું ગોળ એ નાખીએ છીએ, ઘઉં કે એવું કંઈ પણ નાખીએ, તો નીચે ખબર છે પૈડું ગોળ ગોળ ફરતું હોય, અને એ ગોળ ગોળ ફરતું હોય એટલે ઘઉં એની જોડે જોડે ફરતા હોય અને શું થઈ જાય કે પાવડર ફોર્મમાં થઈ જાય. એવી જ રીતે અહીંયા પણ ખોરાક શું થઈ જાય કે ગોળ ગોળ વલોવાય, અને વલોવાના લીધે એ શું થઈ જાય? અર્ધ પ્રવાહી થઈ જાય બરાબર, પ્રવાહી થઈ જાય. તો સ્નાયુઓ આવેલા હોય છે બરાબર. હવે એ સ્નાયુઓના હલન ચલનના કારણે, સ્નાયુઓના હલન ચલનના કારણે ખોરાક જઠરમાં વલોવાય છે બરાબર. વલોવાય એટલે કેવો થઈ જશે? તે અર્ધ પ્રવાહી થઈ જશે, તે અર્ધ પ્રવાહી થઈ જાય છે. હવે જે આ દિવાલ છે ને, આર્યો આ જે અંદરની દિવાલ છે ને જઠરની અંદર, એ ત્રણ દ્રવ્ય કરે છે, ફ્લેશમાં સ્ત્રાવ કરે બરાબર. એ દિવાલમાંથી ત્રણ વસ્તુ ઉત્પન્ન થાય છે. કઈ કઈ ત્રણ વસ્તુ ઉત્પન્ન થાય છે? એક તો સ્લેશમાં, પછી હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસ બરાબર. આ ત્રણ વસ્તુ શું થાય છે? ઉત્પન્ન કરે છે. તો જઠરની અંદરની દિવાલ એ શું ઉત્પન્ન કરે છે? સ્લેશમાં હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસ ઉત્પન્ન કરે છે. ચલો આ સની આ જઠરની શું થઈ? આપણી રચના. જઠરની શું થઈ? રચના. આમાં પહેલાં આપણે અન્નનળીમાં જોઈ, અન્નનળીની રચના જોઈ લીધી. જઠરની રચના એકવાર ફરીથી કહી દઉં તો જઠર એ કેવી છે કે એક જાડા દિવાલવાળી, સ્નાયુઓની જાડા દિવાલવાળી કેવી કોથળી જેવી રચના છે. પછી તેનો આકાર કેવો છે કે ચપટા યુ આકારનો છે. કેવો છે? ચપટા યુ આકારનો છે. પછી તેની અંદર શું આવેલું છે કે ઊભા, આડા, ત્રાંસા એવા કેવા આવ્યા છે? સ્નાયુઓ આવેલા હોય છે તેની અંદર. ઊભા, આડા, ત્રાંસા સ્નાયુઓ આવેલા હોય છે. પછી એ સ્નાયુઓના હલન ચલનના કારણે ખોરાક શું થાય કે વલોવાય, અને ખોરાક વલોવાય એટલે ખોરાક કેવો થઈ જાય? અર્ધ પ્રવાહી થઈ જાય. પછી જે જઠર છે ને, જઠર
એ જઠરની અંદરની દીવાલ છે એ શું ઉત્પન્ન કરે છે કે એ શ્લેષમાં હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસનો સ્ત્રાવ કરે છે. આમાં એક ટોપિક રહી ગયો કે જો જઠર ઉપરની બાજુ ક્યાંથી જોડાયેલું છે, ઉપર ક્યાંથી છે, અન્નનળી જોડે બરાબર, અને નીચે ખબર છે મેં તમને આકૃતિ દોરાવતી વખતે તમને કીધું હતું કે નીચે આવું સી આકારનું દોરો, આમ સી આકારનું, એ શું હતું, નાનું આંતરડું. તો ઉપરની બાજુએ અન્નનળી સાથે અને નીચેની બાજુએ નાના આંતરડા સાથે જોડાયેલ છે. અહીંયા લખી દઈએ, જઠર ઉપરની બાજુએ અન્નનળી સાથે અને નીચે નાના આંતરડા સાથે જોડાયેલ છે, બરોબર. તો આ આપણી રચના પૂરી થઈ. આ રચના પૂરી થઈ પણ એની જોડે જોડે આપણે એનું કાર્ય પણ શીખતા જઈશું. એટલે કે જઠરની રચના જોઈ લીધી કે જઠર આવું હોય છે, આવું હોય છે, એની અંદર આ હોય છે, આ હોય છે, પણ એ જઠર શું કામનું છે, આપણા શરીરની અંદર શું કામ કરે છે, બરાબર. તો એના વિશે જોઈશું. ચલો હવે આપણે જઠરની શું જોઈ લીધી, રચના જોઈ લીધી, બરાબર. હવે એની પાચન ક્રિયા એટલે જઠરનું કાર્ય જોઈશું, બરાબર. જઠરમાં થતી પાચન ક્રિયા, જો ધ્યાનથી સમજજો, જઠરમાં થતી પાચન ક્રિયા, તો જેવો ખોરાક, આ ખોરાક છે એ જઠરમાં આવ્યો, બરાબર, તો શું થશે કે આ અંદરની દીવાલ, મેં તમને કીધું રચનામાં કે અંદરની દીવાલ શું કરે છે, શ્લેષમાં હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસનો સ્ત્રાવ કરે છે. તો જેવો ખોરાક આવશે એટલે એની અંદરથી, અંદરના દીવાલથી શું છૂટું પડશે, શ્લેષમાં હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસ છૂટું પડશે. ચલો ખોરાક, જેવો ખોરાક જઠરમાં આવશે બરાબર, જેવો ખોરાક જઠરમાં આવશે ત્યારે અંદરની દીવાલ, ત્યારે જઠરની અંદરની દીવાલ શું કરશે કે શ્લેષમાં હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસ ઉત્પન્ન કરશે. શ્લેષમાં હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસ ઉત્પન્ન કરશે, બરાબર. હવે જો જેવો ખોરાક અંદર આવી ગયો, આ ત્રણ વસ્તુ શું થઈ ગઈ, ઉત્પન્ન થઈ ગઈ, તો જે શ્લેષ્મ છે એ શું કામ કરે છે, હાઇડ્રોક્લોરિક એસિડ છે એ શું કામ કરે છે અને પાચક રસ છે એ શું કામ કરે છે. તો શ્લેષ્મનું જોઈએ પહેલાં, કે શ્લેષ્મ શું કરે છે કે જે હાઇડ્રોક્લોરિક એસિડ, આપણે બધાને ખબર છે એસિડ એ કેટલું સ્ટ્રોંગ હોય છે, હાનિકારક હોય છે, એસિડને અડીએ તો પણ આપણે શું થઈએ, દાઝી જઈએ, કોઈ પણ એસિડ હોય બરાબર, તો એ એસિડ હોય એ શું કરે, આપણે દાઝી જઈએ. તો શ્લેષ્મ શું કરે કે આ જે જઠર છે બરાબર, આ જે દીવાલ છે એને હાઇડ્રોક્લોરિક એસિડથી શું કરે છે, તેનો બચાવ કરે છે. હાઇડ્રોક્લોરિક એસિડ હોવું જ ના જોઈએ, પણ હાઇડ્રોક્લોરિક એસિડનો ઉપયોગ છે બરાબર, એટલા માટે એ જરૂરી છે. તો શ્લેષ્મ સૌથી પહેલાં, શ્લેષ્મ એ અંદરની દીવાલને, શ્લેષ્મ એ જઠરને શેનાથી બચાવે છે કે હાઇડ્રોક્લોરિક એસિડની અસરથી બચાવે છે, એટલે કે તેનો બચાવ કરે છે. હવે જોઈએ કે હવે હાઇડ્રોક્લોરિક એસિડ શું કરે છે. તો હાઇડ્રોક્લોરિક એસિડ શું કરે ખબર છે,
કે જે બેક્ટેરિયા હોય, આપણે જે પણ ખોરાક લઈએ તો ખોરાકની અંદર જે નક્કામાં બેક્ટેરિયા હોય એ બધાનો શું કરે, એ નાશ કરે છે, બરાબર. હાઇડ્રોક્લોરિક એસિડ એ ખોરાકમાં રહેલા બેક્ટેરિયાનો શું કરે છે, નાશ કરે છે. બેક્ટેરિયા નાશ થઈ ગયા, એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ આવી ગયું અંદર, એટલે એ દ્રાવણ કેવું બની ગયું, એસિડિક, બરાબર. એટલે આપણને ખબર છે, કોઈક વાર વધારે પડતું થઈ જાય એવું ખોરાક, બરાબર, તો આપણને શું થાય છે, એસિડિટી થઈ જાય છે ને. શું કરે છે, બેક્ટેરિયાનો નાશ કરે છે અને તેને એસિડિક બનાવે છે. બરાબર. હવે જે ખોરાક આવ્યો એ એસિડિક થઈ ગયો, એમાં બેક્ટેરિયાનો નાશ થઈ ગયો, પછી આ જે સ્નાયુઓ છે એના લીધે શું કરે છે, ખોરાક વલોવાય છે, અને વલોવાથી ખોરાક કેવો બની જાય છે, કે અર્ધ પ્રવાહી બની જાય છે. જઠરમાં ખોરાક એ અર્ધ પ્રવાહી બની જાય છે. હવે જો હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરાયું, બેક્ટેરિયાના નાશ થઈ ગયા, એટલે દ્રવ્ય કેવું બની ગયું, એસિડિક બની ગયું ને. હવે એ જે એસિડિક બની જશે ને, એટલે શું ઉત્પન્ન થશે, કે પાચક રસ ઉત્પન્ન થશે. એસિડિક થઈ ગયું એટલે પાચક રસ આવશે, બરાબર. તો પાચક રસ એસિડિક થઈ ગયા પછી પાચક રસ કાર્યરત થાય છે. એટલે કે પછી કે ચાલો ભાઈ, હાઇડ્રોક્લોરિક એસિડને કે ભાઈ તારું કામ પૂરું, હવે હું આવી ગયો, બરાબર. અર્ધ પ્રવાહી થઈ ગયું ને જે પણ, તો એ જે અર્ધ પ્રવાહીની અંદર પાચક રસ શું કરે ખબર છે, જે પ્રોટીન હશે ખોરાકની અંદરથી, જે જેટલું પણ પ્રોટીન હશે એનું શું કરશે, શોષણ કરશે. પાચક રસ એ પ્રોટીનનું અંશત પાચન કરે છે, બરાબર. હવે જો આ એસિડિક થયું એટલે કેવું, એસિડ કેવું હોય, આમ ખાટું હોય, બરાબર, ખાટું હોય, તો એ ખટાશના લીધે શું થશે ખબર છે, કે જે નીચે સી આકારનું છે આ નાનું આંતરડું, એ ખટાશના લીધે આ નાના આંતરડાનું મુખ ખુલશે, બરાબર. અને જે પ્રવાહી છે અર્ધ પ્રવાહી, આ પાચક રસે પ્રોટીનનું તો શોષણ કરી દીધું, પણ જે બીજું પ્રવાહી છે એ બધું ક્યાં જશે, પાછું નાના આંતરડામાં જશે. એસિડિક ખટાશના કારણે જઠરનું નીચું મુખ ખુલશે અને નીચલો માર્ગ ખુલશે, અને બીજો જે વધેલું પ્રવાહી હશે એ ક્યાં જશે, કે નાના આંતરડામાં, અને બીજું પ્રવાહી એ નાના આંતરડામાં જાય છે. જો આપણા જે પાચન તંત્ર છે આખું, એમાં આ સૌથી મોટો ભાગ છે, બરાબર. સૌથી મોટું કયું છે, આપણા અન્ન માર્ગમાં જઠર જ છે, બરાબર. તો આમાં જોઈ લીધી એની પાચન ક્રિયા. ચલો એકવાર ફરીથી હું રિવિઝન કરાવી લઉં છું, જોઈ લો ફટાફટ. શું થશે, કે જેવો ખોરાક ક્યાં આવશે, જઠરમાં આવશે, બરાબર. એટલે એ અંદરની દીવાલ પેલું ત્રણ વસ્તુ ઉત્પન્ન કરે છે. કઈ ત્રણ વસ્તુ ઉત્પન્ન કરે છે, કે શ્લેષ્મ, હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસ.
આ ત્રણ વિશે જ આપણે આ પાચન ક્રિયામાં લખવાનું છે કે ત્રણ શું કામ કરે છે. તો એ ત્રણ શું કામ કરે છે? તો સ્લેશમાં શું કરે છે કે હાઇડ્રોક્લોરિક એસિડની અસરથી શું કરે છે, એનો બચાવ કરે છે. પછી બીજું, હાઇડ્રોક્લોરિક એસિડ શું કરે છે કે ખોરાકની અંદર જે બેક્ટેરિયા રહેલા છે એનો શું કરે છે, નાશ કરે છે. એટલે કે એને શું બનાવે છે, એસિડિક બનાવે છે. પછી ખોરાક એ અંદર આવે એટલે વોલોવાય એટલે કેવો થઈ જાય કે અર્ધપ્રવાહી થઈ જાય. જેવો આ ખોરાક એસિડિક બની જાય ને, હાઇડ્રોક્લોરિકનું કામ ત્યાં પૂરું, એસિડિક બની ગયું એટલે કોણ ઉત્પન્ન થયો, પાચક રસ. પાચક રસ શું કરશે કે જે અર્ધપ્રવાહી ખોરાક બન્યો છે એમાંથી જેટલું પણ પ્રોટીન હશે, બરાબર, એમાંથી એને જેટલું પ્રોટીન જોઈતું હશે એ પ્રોટીનને શું કરશે, એ લઈ લેશે, એનું પાચન કરશે. પછી જેવું એ પાચન કરી લે પછી ખટાશના કારણે નીચેનો માર્ગ ખુલશે અને એ માર્ગથી ક્યાં જશે કે નાના આંતરડામાં જઈશું. હવે આપણે જોઈશું કે નાનું આંતરડું.